વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. સાબરકાંઠામાં સાબર ડેરીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે. ડેરી ખાતે વિવિધ પ્લાન્ટનું પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તેઓ બપોરે 12 વાગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ભરવાડોની આજીવિકા સમાન સાબર ડેરીના વિવિધ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે. તેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે ₹305 કરોડના ખર્ચેનો નિર્મિત પાવડર પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું છે. આ સાથે 600 કરોડના ખર્ચે ચીઝ પ્લાન્ટ પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ સિવાય 125 કરોડના ખર્ચે બનેલા ટેટ્રોપેકનું વ્યુચ્યુઅલ લોન્ચ પણ થશે. આ પ્રસંગે સુકન્યા યોજના હેઠળ મહિલાઓ અને દીકરીઓ દૂધને લઈને જે ધંધો કરે છે અને જે પશુપાલન સાથે જોડાયેલ મહિલાઓ છે તેનું સન્માન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગિફ્ટ સિટી અને ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર IFSCની મુલાકાત લેશે. આ ઉપરાંત ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીની મુખ્ય ઇમારતનો શિલાન્યાસ તેમના હસ્તે કરવામાં આવશે. GITFIIFSCના ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું પણ ઉદઘાટન કરશે. આ સમયે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાત નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડોક્ટર ભગવંત કિશનરાવ કરાટ અને કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.